અમેરિકાએ આપેલા સમયે રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધની શરૂઆત નહીં. અમેરિકાએ સવારે 5:30 વાગે હુમલાનો દાવો કર્યો હતો. યુક્રેન બોર્ડર પર રશિયાની સેનાના લાખો સૈનિકો હાજર હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ફરી આશંકા વ્યક્ત કરી કે યુક્રેન પર ગમે ત્યારે હુમલો કરી શકે છે રશિયા. યુક્રેન સંકટ પર અમેરિકી રાષ્ટ્રપતિએ પુતિન સાથે વાત કરી. તેમણે શાંતિની પહેલ કરી. બાઇડને અપીલ કરી કે રશિયાને યુક્રેનને વાતચીતથી ઉકેલ લાવવો જોઈએ. સામે પક્ષે રશિયાએ કેટલાક સૈનિકોને પાછા બોલાવવાની પણ વાત કહી. પુતિન સાથેની વાતચીતમાં બાઇડને ફરી ચીમકી આપી કે રશિયાએ હુમલો કર્યો તો જડબાતોડ જવાબ આપીશું. અમેરિકાના નાગરિકોને નુકસાન પહોંચશે તો જવાબ આપીશું. સાથે જ બાઇડને અમેરિકન નાગરિકોને યુક્રેન છોડવા કહ્યું. રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધના ભણકારા શાંત થવાના એંધાણ. રશિયાએ યુક્રેનની સીમા નજીક તૈનાત કરેલા સૈનિકોને પરત બોલાવ્યા. રશિયાના કેટલાક સૈનિકો બેઝ પર પરત બોલાવતા થોડી રાહત. યુક્રેન સીમા નજીક રશિયાએ વધુ એક સૈનિક તૈનાત કર્યા બાદ વકર્યો હતો વિવાદ. જોકે નાટોએ કર્યું રશિયાના દાવાનું ખંડન. નાટોના મતે નથી હટ્યું સૈન્ય, હજુ પણ તણાવ યથાવત. યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ભારતના નાગરિકો માટે સંદેશ જાહેર કર્યો. કહ્યું કે યુક્રેનની અંદર ભારતીય મુસાફરોએ બિનજરૂરી મુસાફરી કરવી નહીં. દૂતાવાસને તમારી હાજરીની જાણ કરો. ક્વીમાં ભારતીય દૂતાવાસ સામાન્ય રીતે કામ કરી રહ્યું છે. રશિયા સાથે યુક્રેનનો તણાવ વધતા અમેરિકી દૂતાવાસના અનેક અધિકારીઓ પોતાના પરિવાર સાથે ક્યુવ છોડી ચૂક્યા છે. રશિયન હુમલાના ખતરા વચ્ચે જો બાઇડને અધિકારીઓ અને અમેરિકી નાગરિકોને યુક્રેન છોડવા કહ્યું હતું. હવે અમેરિકાએ પોતાનું દૂતાવાસ કીવથી હટાવીને યુક્રેનના પશ્ચિમી શહેર લલિવ શિફ્ટ કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી રશિયા બેલારૂસની સેના સાથે મળીને સંયુક્ત યુદ્ધાભ્યાસ કરી રહી છે. યુદ્ધાભ્યાસની સાથે રશિયાએ બેલારૂસની સીમાએ અનેક સૈનિકો અને હથિયારો તૈનાત કરી દીધા છે. રશિયા અને બેલારૂસ સતત રોજેરોજ યુદ્ધાભ્યાસ કરીને તણાવ વધારી રહ્યું છે. એક તરફ રશિયા યુક્રેનની સીમા પર મોટી સંખ્યામાં હથિયારો અને સૈનિકો તૈનાત કરી દીધા છે, ત્યારે આ તરફ યુક્રેનના સૈનિકો પણ સજ્જ થઈ ગયા છે. કોઈ પણ હુમલા સામે પહોંચી વળવા યુક્રેનના સૈનિકોએ પણ પોઝિશન લઈ લીધી છે. આ તરફ ઓસ્ટ્રેલિયાએ યુક્રેનમાં રહેલા પોતાના દૂતાવાસના કર્મચારીઓને પરત બોલાવી લીધા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મોરિસને ચીન સાથે વાતચીત કરી. ચીનને અનુરોધ કર્યો કે તેઓ રશિયા સાથે વાતચીત કરીને સ્થિતિને વણસતા અટકાવે. પંજાબી ફિલ્મના પ્રસિદ્ધ અભિનેતા દીપ સિદ્ધુનું માર્ગ અકસ્માતમાં મોત. દિલ્હી નજીક કુંડલી બોર્ડર હાઈવે પર સર્જાયો અકસ્માત. દિલ્હીથી પંજાબ પરત ફરી રહ્યું હતું દીપ સિંધુનું નામ ખેડૂત આંદોલન દરમિયાન ચર્ચામાં આવ્યું હતું અને 2021ની 26 જાન્યુઆરી હિંસા મામલે જામીન પર બહાર હતા. રાજસ્થાનમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા ભાવનગરના 4 પોલીસ કર્મચારીઓના પાર્થિવ દેહને લવાયા ભાવનગર. રાજ્યના ડીજીપી આશીષ ભાટિયા ભાવનગરમાં તમામ શહીદ કર્મીઓને શ્રદ્ધાંજલિ આપી. મૃતદેહને તાત્કાલિક લાવવા માટે ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી રાજસ્થાનના સીએમ સાથે પણ કરી હતી વાત. આરોપીને લઈને પરત ફરતી વખતે દિલ્હી જયપુર હાઈવે પર થયો હતો અકસ્માત. સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરનારા ફેનિલની હોસ્પિટલમાંથી અપાઈ રજા. સ્મીમેર હોસ્પિટલમાંથી રજા આપતા કામરેજ પોલીસે ફેનિલને કબજો મેળવ્યો. ફેનિલને પોલીસ બંદોબસ્ત સાથે હોસ્પિટલમાં લઈ જઈ કામરેજ પોલીસ સત્તાવાર ધરપકડ કરશે અને કોર્ટમાંથી રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરશે. સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે પીડિત પરિવાર સાથે વર્ચ્યુઅલી વાત કરી અને દીકરીને જલ્દી ન્યાય મળશે તેવી ખાતરી આપી. સાથે જ કહ્યું કે સરકાર પાછી પાની નહીં કરે. પરિવાર સાથે સમગ્ર ગુજરાત અને સરકાર છે.